નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ધોરણ 6 ગુજરાતી વિષયના પુનરાવર્તન 3નું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું. તો તેમાં સૌપ્રથમ પ્રશ્ન નંબર 1 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તો તેમાં પહેલું છે આલા લીલા વાસળિયારે વઢાવું. આ લોકગીતના આધારે વાસળીનું વર્ણન તમારા શબ્દોમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, જવાબમાં આવશે લીલા વાંસમાંથી વાંસળી બનાવેલી છે. વાંસળી ઉપર હંસ, પોપટ ને મોર મૂકવામાં આવ્યા છે. વાંસળીની શોભા માટે તેને 4 ફૂમકા લગાડેલા છે. આમ વાંસળી સુંદર રીતે શણગારેલી છે. ત્યારબાદ બીજો સવાલ છે, થિયેટર હાઉસફુલ હોવા છતાં અને લેખક અને તેમના મિત્રને ફિલ્મ જોવા માટે મેનેજરે શી વ્યવસ્થા કરી? તો જવાબમાં આવશે થિયેટર હાઉસફુલ હતું. લેખકના મિત્રએ વેઠ સાહેબનો લખેલો પત્ર મેનેજરને આપ્યો. મેનેજરને પત્રનું લખાણ ઉકલ્યું નહીં કે વેઠ સાહેબની ઓળખાણ ન પડી. મેનેજર વિચારમાં પડી ગયા. છેવટે ધર્મ સંકટમાંથી ઉગરવા એમણે બાલ્કનીમાં લેખક અને તેમના મિત્રને ફિલ્મ જોવા માટે 2 એક્સ્ટ્રા ખુરશીઓનો પ્રબંધ કરી આપ્યો. ત્યારબાદ છે ત્રીજો સવાલ, રાવણનું મિથ્યાભિમાન કાવ્યનો સાર તમારા શબ્દોમાં લખો. તો જવાબમાં આવશે સીતાના સ્વયંવરનો પ્રસંગ હતો. પિતા જનકરાયે શરત મૂકી હતી કે જે ત્રયંબક ધનુષ્યની ચાપ ચઢાવશે તેને સીતા વરસે. અનેક રાજાઓને રાજકુમારો સ્વયંવરમાં આવ્યા હતા. રાવણ પણ સ્વયંવરમાં આવ્યો હતો. પોતાના બળનું તેને ખૂબ અભિમાન હતું. સીતા ઈચ્છતા નહોતા કે રાવણને વરમાળા પહેરાવી પડે. આ માટે સીતાએ શિવને પ્રાર્થના કરી. તેની પ્રાર્થના ફળે રાવણ ધનુષ્ય ઉચકી શક્યો નહીં. ધનુષ્ય તેના હાથમાંથી છટક્યું અને રાવણ ધનુષ્ય નીચે દબાઈ ગયો. તે ઘાયલ થયો. તેના મોંમાંથી લોહી વહેવા માંડ્યું. ધનુષ્ય નીચેથી બહાર કાઢવા તેણે જનકને કહ્યું. રાવણે જનકને કુંભકર્ણ, ઇન્દ્રજીત તેમજ રાક્ષસોનો દર બતાવ્યો. ત્યારબાદ છે ચોથો સવાલ, ભાલકા તીર્થ વિશે માહિતી મેળવીને લખો. તો જવાબમાં આવશે ભાલકા તીર્થ એ સૌરાષ્ટ્રનું પ્રાચીન તીર્થ ગણાય છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારે પ્રાચીન તીર્થ પાસે તે આવેલું છે. એવું કહેવાય છે કે શ્રી કૃષ્ણનો દેહોત્સર્ગ અહીં થયેલો. પારધીના બાંધથી તેઓ આ સ્થળે ઘવાયા હતા. કેટલાક પ્રાચીન તીર્થમાં ઘવાયાનું માને છે. પ્રભાસ પાટણથી આ સ્થળ 7 ગાંવ દૂર છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 2, નીચે અ વિભાગમાં કૃતિના નામ આપ્યા છે, જ્યારે બ વિભાગમાં તેના સર્જકના નામ આપ્યા છે. તેમને યોગ્ય રીતે જોડો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને વિભાગ અ અને વિભાગ બી આપેલા છે. તેને આપણે યોગ્ય રીતે જોડવાના રહેશે. તો સૌપ્રથમ તેમાં છે પહેલું, એક જાદુઈ પત્રની વાર્તા. તો તેની સામે જવાબમાં આવશે ડૉક્ટર રતિલાલ બોરીસાગર. બીજું છે રાવણનું મિથ્યાભિમાન. તો તેની સામે જવાબમાં આવશે ગિરંધર. ત્રીજું છે સાગરકાંઠાનો પ્રવાસ. તો તેની સામે જવાબમાં આવશે રઘુવીર ચૌધરી. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 3, નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો તેમાં જોઈએ પહેલું, કન્યા પોતે વર પસંદ કરે તે માટેનો આરંભ. તો જવાબમાં આવશે સ્વયંવર. બીજું છે મોટો સોનાનો પર્વત. તો જવાબમાં આવશે સુમેરુ અને મદ્રાચલ. ત્રીજું છે ચારે દિશાઓમાં વિજય. તો જવાબમાં આવશે દિગ્વિજય. ચોથું છે વંશ પરંપરાથી ચાલી આવેલું. તો જવાબમાં આવશે વંશ પરંપરાગત. પાંચમું છે ફરીથી થતું નિર્માણ. તો જવાબમાં આવશે પુનઃનિર્માણ. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 4, નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. તો તેમાં જોઈએ પહેલું, આવો બેસો ચા લેશો ને. તો જવાબમાં આવશે આ વાક્ય થિયેટરનો મેનેજર બોલે છે, નિરંજન અને તેના મિત્રને કહે છે. તેમાં જોઈએ બીજું, મહારાજ શિવ સંકટહરણ રાખજો મારી લાજ. તો જવાબમાં આવશે આ વાક્ય સીતા બોલે છે અને શિવની સ્તુતિ કરતા કહે છે. ત્યારબાદ છે ત્રીજું, સાહેબ પ્રવાસનું સ્થળ નક્કી કરવાનું ભૂલી ગયા છો ને. તો જવાબમાં આવશે આ વાક્ય શિક્ષક સોમનાથ સાંભળે એ રીતે રેવતી વરુણને કહે છે. ચોથું છે કંદુકની પેરે ઉછાળું મેરું મદ્રાચલ પર્વત. તો જવાબમાં આવશે આ વાક્ય રાવણ બોલે છે ને રાજા જનકને કહે છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 5,
કોઈ પણ એક યાત્રાધામ વિશે 8 થી 10 વાક્યો લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે અંબાજી યાત્રાધામ વિશે લખવાનું છે. તો તેમાં જોઈશું, અંબાજી ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આરાસુર પર્વતમાળા વચ્ચે આવેલું છે. જૂના મંદિરની જગ્યાએ અત્યારે નવું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે. આ મંદિરમાં મૂર્તિ નથી પણ યંત્રની પૂજા થાય છે. મુખ્ય મંદિર આગળ આવેલા વિશાળ ચોકને ચાચર ચોક કહે છે. અંબાજીથી 4 કિમીના અંતરે ગબ્બર નામનો ડુંગર છે, ત્યાં પણ અંબાજીનું સ્થાનક છે. 13મી સદીમાં વિમળ શાહે આ મંદિરો બંધાવ્યા હતા. અંબાજીથી 5-1 માઇલ દૂર કોટેશ્વર મહાદેવનું મંદિર છે. અહીં ગૌમુખમાંથી 12 માસ પાણી વહે છે. નવરાત્રિ, દિવાળી જેવા પવિત્ર તહેવારોમાં તેમજ પૂનમે અને 8મે અહીં દર્શનાર્થીઓની ભારે ભીડ રહે છે. ભાદરવી પૂનમે અહીં મોટો મેળો ભરાય છે. અંબાજીમાં રહેવા જમવાની સુંદર વ્યવસ્થા છે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 6. નીચેના વાક્યોમાંથી નામપદ શોધીને લખો. તો તેમાં જોઈએ, પહેલું, સીતાએ શિવને પ્રાર્થના કરી. તો તેમાં નામપદ વાક્ય છે સીતા, શિવ અને પ્રાર્થના. બીજું છે, નિરંજનના પત્રની અસર થઈ. તો તેમાં આવશે નામપદ નિરંજન અને પત્ર. ત્રીજું છે, માધવ મોરલી વગાડે છે. તો તેમાં નામપદ છે માધવ અને મોરલી. ચોથું છે, સીતાએ રામને વરમાળા પહેરાવી. તો તેમાં નામપદ છે સીતા, રામ અને વરમાળા. પાંચમું છે, આ દક્ષિણ ધ્રુવની દિશા છે. તો તેમાં નામપદ છે દક્ષિણ, ધ્રુવ અને દિશા. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 7. નીચેના વાક્યોમાંથી ક્રિયાપદ શોધીને લખો. તો તેમાં પહેલું છે, વાસળીમાં ફૂમટા લટકે છે. તો તેમાં ક્રિયાપદ છે લટકે છે. બીજું છે, થિયેટર પણ હાઉસફુલનું પાટિયું ઝૂલતું હતું. તો તેમાં ક્રિયાપદ છે ઝૂલતું હતું. ત્રીજું છે, ફિલ્મ જોવાની મજા પડી. તો તેમાં ક્રિયાપદ આવશે પડી. ચોથું છે, જીતની મમ્મી ઊભી છે. તો તેમાં ક્રિયાપદ છે ઊભી છે. પાંચમું છે, અમે વડોદરાનું સંગ્રહ સ્થાન જોયું. તો તેમાં ક્રિયાપદ છે જોયું. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ સોલ્યુશન જોયું, સાંભળ્યું, સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.